યુરોપ ભરવા જવું કયા ભારતીયનું સપનું ના હોય? આપણા દેશમાંથી હજારો લોકો દર વર્ષે યુરોપ ફરવા માટે જતા હોય છે. હવે યુરોપ એટલા માટે લોકો ફરવાનું પસંદ કરતા હોય છે કારણ કે જે વિઝા એટલે કે જે સેંગિન વિઝા છે એનાથી 29 દેશ એક સાથે ફરી શકાય છે યુરોપના. હવે જે 29 દેશ છે એમાં માત્ર એક વિઝા તમારી પાસે એટલે કે સેંગિન વિઝા હોય ને તો તમે 29 દેશ ફરી શકો. તમારે બીજા કોઈ વિઝાની જરૂર છે જ નહીં. પરંતુ હવે ભારતીયોની કેટલીક એવી ભૂલો છે જે શેંગેન વિઝા અપ્લાય કરતી વખતે તેઓ કરે છે, જેને જ કારણે તેમના વિઝા કેન્સલ કરી નાખવામાં આવે છે અને આખો પ્લાન પછી કેન્સલ થઈ જાય છે. ત્યારે આ જે ભૂલ છે એને કારણે 2023-24માં ભારતીયોને 109 કરોડનું નુકસાન થયું છે. ત્યારે આજે આપણે વિડીયો થકી જાણીશું કે શેંગેન વિઝા અપ્લાય કરતી વખતે એવી કઈ કઈ ભૂલો છે કે જેઓ ભારતીયો કરે છે અને તમારે નથી કરવાની. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hello guys, welcome to Way to Videshan. My name is Karan Chodotra. હવે યુરોપની મુસાફરી કરવા માટે શેંગેન વિઝા ઘણા મહત્વપૂર્ણ છે. હવે યુરોપના જો શેંગેન વિઝા તમારી પાસે હોય તો સ્પેન, ફ્રાન્સ, ઇટલી આ બધા જેટલા સુંદર સુંદર દેશો છે એ તમે એકસાથે ફરી શકો છો. ગયા વર્ષની સરખામણીમાં આમાં 44% વધારો પણ હતો, એટલે કે 44% વધુ લોકોએ આ વખતે યુરોપ જવાનું પસંદ કર્યું હતું. પરંતુ કમનસીબે 151,752 અરજીઓ નકારી કાઢવામાં આવી. આનો સીધો મતલબ એમ થયો કે જે વિઝા ફી એમને ભરી છે ભારતીયોએ એમાં 109 કરોડનું નુકસાન આ બધા જ જેટલા લોકોએ અપ્લાય કર્યું અને જેના વિઝા રિજેક્ટ થઈ ગયા છે એમને પડ્યું છે. હવે મહત્વની વાત તો એ છે કે તમે જ્યારે વિઝા અપ્લાય કરો છો યુરોપના અને ખાસ કરીને શેંગેન વિઝા માટે અપ્લાય કરો છો અને જો તમારી કોઈ પણ ભૂલને કારણે તમારા વિઝા કેન્સલ કરી નાખવામાં આવે છે ને તો તમને રિફંડ પણ નથી મળતું. ત્યારે એ તો ખબર પડી ગઈ કે 109 કરોડ નુકસાન ભારતીયને થયું છે. ત્યારે કઈ એવી ભૂલો છે કે જે આ બધા લોકોએ કરે છે અને તમારે હવે આગળ જઈને જો તમારે યુરોપ ફરવું હોય ને તો તમારે નથી કરવાની. સૌથી પહેલા તો એ સમજી લો કે તમારે કોઈ પણ દેશમાં ફરવા જવું હોય તો તમારી પાસે અમુક એવું ફંડ હોવું જોઈએ જે માન્ય જે ત્યાંની જે સરકાર છે તેને માન્ય કરેલું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, શેંગેન વિઝા માટે યુરોપે અમુક ફંડ નક્કી કરેલું છે. જો એટલું ફંડ તમારા પાસે ન હોય અને તમે જો એમ જ વિઝા અપ્લાય કરી નાખ્યા છે તો તમારા વિઝા ચોક્કસથી કેન્સલ થઈ શકે છે. આની સાથે સાથે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે. હવે જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે નથી અને આગળ જઈને તમે અપ્લાય કરી નાખો છો ત્યારે પણ તમારા વિઝા જે છે એ કેન્સલ કરી નાખવામાં આવી શકે છે. આ સાથે જો તમારે યુરોપ ફરવું હોય ને તો તમારી પાસે કોઈ કાયમી નોકરી અથવા તો કોઈ ધંધો હોવો જરૂરી છે. જો તમારી પાસે કોઈ કાયમી નોકરી નથી અથવા તો તમારી પાસે કોઈ કાયમી ધંધો નથી એવા સમયે યુરોપની જે એમ્બેસી છે એમને એવું લાગશે કે તમારી પાસે કોઈ ફંડ નહીં અથવા તો તમે કદાચ પાછા પણ નહીં આવો અહીંયા ઇન્ડિયામાં, એને કારણે પણ તમારા જે વિઝા છે એ કેન્સલ કરી નાખવામાં આવી શકે છે. આ સાથે આનાથી પણ વધારે મહત્વનું છે કે તમે કોઈ એવા બીજા દેશમાં અપ્લાય કર્યું હોય વિઝા માટે, ફરવા માટે, ભણવા માટે કે કોઈ પણ રીતે અપ્લાય કર્યું હોય અને એ દેશે જો તમારા વિઝા જે છે એ કેન્સલ કરી નાખ્યા હોય ત્યારે મહત્વનું થઈ જાય છે યુરોપ માટે. કારણ કે યુરોપ નાની નાની વસ્તુ જોવે છે, યુરોપની એમ્બેસી નાની નાની વસ્તુ કવર કરે છે. ત્યારે જ્યારે તમારે એમ્બેસીમાં અપ્લાય કર્યું હશે ત્યારે જો તમને પૂછેલા પ્રશ્નોનો જવાબ ખોટો હશે, આ સાથે જ કોઈ બીજા દેશે તમારા વિઝા જે છે એ કેન્સલ કરી નાખવામાં આવ્યા હશે અથવા તો રિજેક્ટ કર્યા હશે ત્યારે પણ તમને જે છે યુરોપના વિઝા મળવા અઘરા થઈ જશે. હવે જ્યારે 2023માં ભારતીયોએ જ્યારે અપ્લાય કર્યું ને ત્યારે એમાંથી 151,752 લોકોના વિઝા છે ને એ કેન્સલ રિજેક્ટ કરી નાખવામાં આવે. હવે તે સમયે 2023માં જે શેંગેન વિઝાની ફી હતી ને 7,200 રૂપિયાની હતી. હવે જો ગુણાકાર કરવામાં આવે ને તો સમજાઈ જશે કે 109 કરોડનું નુકસાન ગયું છે ભારતીયોને. હવે જે વિઝામાં ભૂલ કરી છે ભારતીયો એ મેં તમને કહી દીધી છે. હવે પણ હવે આ ભૂલ તમારે આગળ નથી કરવાની. તમને જાણીને પણ આનંદ આવશે કે ભારત દેશનો ત્રીજો એવો દેશ છે કે જ્યાંથી ને શેંગેન વિઝા માટે એપ્લિકેશન્સ આવતી હોય છે અને 2023માં તો લગભગ 190,000ની આસપાસ લોકોએ શેંગેન વિઝા માટે અપ્લાય કર્યો હતો. પરંતુ ભારતીયોને અમુક મેં જેવી રીતના કીધું કે અમુક ભૂલોને કારણે તેમના વિઝા જે છે એ કેન્સલ કરી નાખવામાં આવ્યા હશે. હવે આ જ ભૂલ તમારે નથી કરવાની, જે મેં કીધું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારે વિચારીને જ આગળના સમયમાં તમારે અપ્લાય કરવાનું છે. ત્યારે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને તમારે લાઇક અને શેર જરૂરથી કરજો નાખવાનો છે. આની સાથે જો વિડીયોને વધારે પસંદ આવ્યો તો મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે, એવા લોકો સુધી પણ પહોંચાડી દેવાનો છે કે જેમને આગળ જઈને યુરોપ ફરવું છે.